नमस्कार, स्वागत छे आपનું ડીટીવી ન્યૂઝમાં। વ્યાજખોર વિરુદ્ધની ઝુંબેશમાં દાહોદ પોલીસે 18 ગુના દાખલ કરી 30 વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી। સરકાર દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી વ્યાજખોરોની ચુંગલમાંથી સામાન્ય લોકો બહાર આવે તેના માટેની ખાસ ઝુંબેશ હાથ ધરી હતી, જેના ભાગરૂપે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં કુલ 52 લોકદરબાર યોજી વ્યાજખોરો વિરુદ્ધ અવાજ ઉઠાવવા પોલીસે અપીલ કરતા અલગ અલગ પોલીસ મથકોમાં વ્યાજખોરોનો ભોગ બનેલા લોકોએ ફરિયાદ આપતા પોલીસે કુલ 18 ગુના દાખલ કરી 30 આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી। 18 ગુનામાં લોકોએ કુલ 9,76,000 વ્યાજે લીધા હતા, તેના બદલામાં વ્યાજખોરોએ 1,56,00,000ની વસૂલાત કરી લીધા પછી પણ 78,35,000નું બાકી લેણું કાઢી ઉઘરાણી કરતા હતા। પોલીસે વ્યાજખોરો પાસેથી પાસબુક, કોરા ચેકો, 150 ગ્રામ સોનું અને 160 ગ્રામ ચાંદી સ્ટેમ્પ સહિતના મુદ્દા માલ પણ કબજે કર્યા હતા। પોલીસની કાર્યવાહીથી ભૂખ ભરનાર નાગરિકોમાં સંતોષની લાગણી જોવા મળી હતી અને પોલીસના જણાવ્યા અનુસાર આ પ્રકારની ઝુંબેશ કાયમી ધોરણે ચાલશે। ઊંચું વ્યાજ વસૂલતા લોકો વિરુદ્ધ લોકો ફરિયાદ કરશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। તદુપરાંત પોલીસ દ્વારા આગામી સમયમાં લોન મેળાનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં તમામ બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહીને લોકોને લોન મેળવવા માટે પડતી મુશ્કેલીઓનું સમાધાન કરશે અને લોન માટેના નિયમો વિશે માહિતગાર કરશે અને લોન મેળવવા માટે સરળતા રહે તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવશે। લાસ્ટ મહિને મેં 5 તારીખ સે લેકે 31 તારીખ કે બીચ મેં ગુજરાત સરકાર ઓર હમારે માનનીય ડીજી સાહેબ કી તરફ સે આદેશ મિલા થા કે વ્યાજખોરો કે વિરુદ્ધ એક ડ્રાઈવ કા આયોજન કિયા જાય। દાહોદ જિલ્લે મેં 5 તારીખ સે 31 તારીખ કે દરમિયાન જો ડ્રાઈવ આયોજન કી ગઈ ઉસમે ટોટલ હમ લોગો કો 38 અરજીયા મિલી થી। હમ લોગો ને અલગ અલગ અધિકારીઓ કે લેવલ પે ટોટલ 52 લોક દરબારો કા આયોજન કરકે લોગો કે અંદર જાગૃતતા પ્રસાર કરને કા પ્રયાસ કિયા થા। उन 38 अर्जियों के आधार पे 12 गुना दाखिल हुए हैं, 6 गुना ऐसे दाखिल हुए हैं जिसमें स्वतंत्र रूप से अर्जदारों ने हमसे संपर्क किया था। इन टोटल 18 केसेस का सुपरविजन अभी चल रहा है और वो केसेस में आगे की प्रोसेस चल रही है। इसमें उल्लेखनीय बाबत यह है कि जो फरियादी इन अर्जियों के सामने आए थे उन फरियादियों ने आरोपियों से लगभग 10 लाख जितना अलग अलग मात्रा में लोन लिया था और उसके अगेंस्ट में उन लोगों ने लगभग 1,56,00,000 रुपए चुका दिए थे। बावजूद उसके भी लगभग 78 लाख रुपए की डिमांड और की जा रही थी अलग अलग आरोपियों के द्वारा अलग अलग फरियादियों से। तो ये गुनाह दाखिल होने के बाद से सभी फरियादियों ने जो है काफ़ी संतोष व्यक्त किया है और आपके मार्फत मैं एक चीज़ और कहना चाहूँगा कि ये हमारी जो ड्राइव है भले 31 तारीख को पूरी हुई है परंतु अभी भी हम लोग इसके लिए काफ़ी तैयार हैं और जो भी फरियादी हमारे पास आना चाहता है अगर वो किसी ब्याज के दुष्चक्र में फंसा हुआ है और ब्याजखोरों की वजह से उसको परेशानी है तो वो हमारे से संपर्क कर सकता है। इसी कड़ी में हम लोगों ने ये चीज़ महसूस की है कि कई लोग ऐसे हैं जो अपनी छोटी छोटी ज़रूरतों के लिए ब्याज लेने जाते हैं तो उनको इंस्टीट्यूशनल मैकेनिज्म के मार्फत ब्याज नहीं मिल पाता, वो जानकारी के अभाव में ऐसा होता है। तो इसी सिलसिले में हम आने वाले दिनों में एक लोन मेला का भी आयोजन करने वाले हैं जिसमें सभी राष्ट्रीयकृत बैंक, सभी प्राइवेट बैंक्स और सभी कोऑपरेटिव बैंक्स को साथ में लिया जाएगा। उनसे रिलेटेड हमारी एक मीटिंग भी कल हुई थी और सभी लोगों ने काफ़ी सकारात्मक अपना दिखाया है दृष्टिकोण। आने वाले टाइम में उन सब लोगों की मदद से हम लोग ऐसे लोगों की मदद कर पाएंगे जो पात्रता रखते हैं किसी प्रकार के लोन लेने के लिए और उनके पास में कोई इंस्टीट्यूशनल मैकेनिज्म का नॉलेज ना हो तो उन लोन मेले के मार्फत उनके अंदर ये जागरूकता का संचार भी किया जाएगा।